જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ રહેલી એક યુવતીએ ગંભીર આરોપ મૂકતા થયો છે મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અનુસાર યુવતીએ આરોપ લગાવ્યો છે કે કોવિડ હોસ્પિટલમાં સુપરવાઇઝર દ્વારા શારીરિક સંબંધ રાખવા મહિલા એટેન્ડન્ટ પર દબાણ કરવામાં આવે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી દરમિયાન હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશ વસાવડાએ પણ આ અંગે તેમને કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ મળી ન હોવાનો ખુલાસો કર્યો છે પરંતુ યુવતીએ મીડિયા સમક્ષ કરેલા નિવેદનથી ખળભળાટ થઈ ગયો છે મારું નામ મૂર્વી ગોસ્વામી છે હું જીજી હોસ્પિટલમાં એટેન્ડર તરીકે જોબ કરું છું અને મને ચોથા મહિનાથી જોઈનિંગ છે મારું ચોથા મહિનાથી આજ સુધીની મજા હજી સેલેરી પણ નથી આપેલી અને વગર કારણસર કાઢી નાખ્યા છે અને પાંચ પંદર દિવસ એમને અગાઉ જાણ કરવી જોઈએ એની જગ્યાએ એને જાણ કર્યા વગર કાઢી નાખ્યા છે અને અમુક લોકો એવા છે જે મધ્યમ વર્ગના છે કે જે લોકો પરિસ્થિતિ બહુ ખરાબ છે લોકોની તો એ લોકો જે ઘરે એમ પરિસ્થિતિના કારણે એમ કંઈ ભેગું નથી કરી શકતા એ લોકોને વગર કારણે કાઢી નાખ્યા છે અને અમુક લોકો જે એવા છે કે જેના ટે અટેચમેન્ટમાં છે એ લોકોને રાખે છે અને છોકરીઓ કોઈ પણ રિસ્પોન્સ નથી આપી શકતી એટલા માટે એમને કાઢી નાખે છે એમ કે છે કે અમારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહ્યો જો છોકરો જામનગરમાં રણજીત સાગર રોડ પર ચાર વર્ષ પૂર્વે અંબિકા એગ્રો સેન્ટર નામની પેઢી કાર્યરત હતી પેઢીના સંચાલક જયેશ અંબિકા દત્ત જોશી એગ્રોકલ્ચરના વેપારીઓને મોટા પાયે દવાઓ વેચાવી દેવાની માયાજાળ જાળ રચી હતી

પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના ભારતમાં કોરોના વેક્સિન લીધા પછી વેક્સિન લેનારને કોઈ આડઅસર થાય છે કે નહીં તેની સમીક્ષા માટે સરકારે એક કમિટી બનાવી છે આ કમિટીએ એક અડસઠ વર્ષના વૃદ્ધાનું વેક્સિન લીધા પછી તેની આડઅસરથી મૃત્યુ થયું હોવાનું સ્વીકાર્યું છે વેક્સિનની આડઅસરને અસરને એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન કહેવાય છે જે ટૂંકમાં એનાફિલેક્સિસ તરીકે ઓળખાય છે આ એક પ્રકારનું એલર્જીક રિએક્શન છે વૈજ્ઞાનિકોના દાવા મુજબ વેક્સિન લેનાર દર ત્રીસ થી પચાસ હજાર દર્દીઓમાંથી એક દર્દીમાં એનાફિલેક્સિસ જોવા મળી શકે છે